રાત્રિના ત્રીજા દિવસે પણ મેઘરાજાએ ખેલૈયાઓની ચિંતા વધારી છે। સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। દ્વારકાના ખંભાળિયા પંથકમાં ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ। ખંભાળિયા તાલુકાના ભાડથર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। નવરાત્રીમાં મેઘરાજાએ ગ્રામ્ય વિસ્તારમાં તોફાની બેટિંગ કરતા પાણી પાણી થઈ ગયું। વરસાદના કારણે ગરબા સંચાલકો અને ખેલૈયાઓની ચિંતા વધી છે। નવરાત્રીના ત્રીજા દિવસે રાજકોટમાં મેઘરાજાએ પધરામણી કરી। રાજકોટ શહેરના વિવિધ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ, યુનિવર્સિટી રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। અન્ય વિસ્તારોમાં પણ ક્યાંક ધોધમાર, ક્યાંક ધીમી ધારનો વરસાદ પડ્યો। આ તરફ બોટાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદનું આગમન થયું। બોટાદ શહેર ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ શરૂ થયો। નવરાત્રી દરમિયાન જ વરસાદી માહોલ છવાતા ખેલૈયાઓ વરસાદને ખમૈયા કરવાની વિનંતી કરી રહ્યા છે। સુરતના કામરેજ વિસ્તારમાં તો કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। સારું એવું વરસાદી ઝાપટું પડતા રસ્તા પર પાણી ભરાયા। ભરૂચમાં પણ ત્રીજા નોરતે પવન સાથે ધોધમાર વરસાદી માહોલ સર્જાયો। શહેરના સ્ટેશન, કલેક્ટર રોડ, લિંક રોડ વગેરે વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો।